નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુથ વિદ્યાકુળમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે ચલો ફટોફટ લિંક શેર કરી આપો તમારા જેટલા પણ મિત્રો ધોરણ 12 માં ભણતા હોય ને એ બધા જ વિદ્યાર્થી મિત્રોને ને ફટોફટ લિંક શેર કરી આપો જેથી તમે પણ ભણી શકો અને તમારા પ્યારા પ્યારા બાળ મિત્રો પણ ભણી શકે છે કારણ કે 5:30 થઈ ગયા છે અને 5:30 એટલે ધોરણ 12 નો લેક્ચર હોય છે રાઈટ તમે સોમવારે પણ જોયું મંગળવારે પણ જોયું અને આજે બુધવારે પણ તો જેટલા જેટલા પણ વિદ્યાર્થી મિત્રો મારી સાથે જોડાઈ ગયા છે ફટોફટ મને મને એટલે કે હું પણ તમારો મિત્ર જ છું ને ઓકે ફટોફટ પોતાના મિત્રને લિંક શેર કરી આપો જેથી આજે આપણે જોવાના છીએ ચેપ્ટર નંબર એક ઓકે ઘણી શાળાઓ માં શરૂ થઈ ગયું છે અને ઘણી શાળાઓમાં શરૂ થવાનું બાકી હશે જે શાળામાં શરૂ થઈ ગયું છે એમને રિવિઝન થશે જે શાળામાં શરૂ થવાનું બાકી છે એને આગળની માહિતી મળી જશે ઓકે તો ચેપ્ટર નંબર આપણે આપણે ગયા ગયા વીકમાં વીકમાં થોડું ઘણું જોઈ ગયા તા ચેપ્ટર નંબર એકમાં એ જ ચેપ્ટર નંબર એકમાં હવે આપણે આગળ વધવાનું છે તો જેટલા જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આવી ગયા છે એક વખત લાઈક કરી દેજો અને નવા એવા હોય તો તમારી બોર્ડની પરીક્ષા સુધી અમે તમારી સાથે છીએ ચેનલને કરી દેજો તમારા મિત્ર સુધી શેર કરી દેજો ચાલો જોઈએ તો કે ગયા ગયા ક્લાસમાં આપણે ચેપ્ટર નંબર એકનું ભણી ગયા હતા ગયા ક્લાસમાં ચેપ્ટર નંબર એકનું ભણી ગયા હતા એ જે ચેપ્ટર નંબર એક છે એ ચેપ્ટર નંબર એક ની આપણે વાત કરીએ તો આપણે કરાર નામું જોયું હતું શું જોયું હતું ગયા આપણે શું જોયેલું હતું સાહેબ કરાર નામું કરાર નામું એ ભાગીદારી પેઢી માટે શું કહેવાય છે તો કે સાહેબ કરાર નામું એ ભાગીદારી પેઢી માટે વહીવટી બંધારણ કહેવાય છે એમસીક્યુમાં પૂછાઈ શકે સેવા પૂછાય શકે એમ સિક્યુમાં પૂછાઈ શકે જેટલા જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આવ્યા હોય પોતાના અંગૂઠાનો ઉપયોગ કરી અને થોડુંક લાઈક ઉપર બટન દબી દે જેથી તમને પણ મજા આવે અને મને પણ મજા આવે કોઈ આપણને પસંદ કરતું હોય ને તો એ આપણને લાઈક કરતું હોય એનો મતલબ એમ થયો કે ઓગણત્રીસ જણા મને જોઈએ છે સત્તર જણા જ મને લાઈક કરે છે બાકીના બધા સાહેબને જોવા એવા નથી ભણવા એવા છે તો ફટોફટ

Oke, okay. calon jeli. Oke, okay. calon sunameta. તો કે ભાઈ પુરુષોત્તમ નામ હતું પુરુષોત્તમ ભાઈ નામ હતું કેવું નામ હતું પુરુષો પુરુષોત્તમ ભાઈ અને મગનભાઈ ને ભાગીદારીમાં જોડાવવું છે તો પુરુષોત્તમ ભાઈ અને મગનભાઈ વેરી ગુડ પુરુષોત્તમભાઈ અને મગનભાઈ બે ભાગીદારીમાં જોડાય તો એ કરારનામું બનાવે છે આ કરારનામા બે પ્રકારના હોય એ આપણે જોઈ ગયા તો લેખિત કાતો મૌખિક રાઈટ આ કરારનામા કેટલી પ્રકારના બે પ્રકારના કાતો લેખિત કાતો મૌખિક અહીંયા જો લેખિત કરારનામું હોય કેવું કરારનામું લેખિત કરારનામું હોય તો કઈ વિગતનો સમાવેશ થાય છે આ બધી જે વિગત છે એ વિગત અહીંયા પોઈન્ટ સ્વરૂપે આપી છે અહીંયા આપણે એક ડિટેલમાં વિગત ભણવાની છે શેમાં ભણવાની છે વિગત છે રાઈટ જે અહીંયા આપણને કરાર નામું આપેલું છે જો એ લેખિત કરાર નામું હોય ધ્યાનથી સાંભળજો જો એ લેખિત કરાર નામું હોય તો સૌપ્રથમ તો કે સર ભાગીદારોની વિગતો લખવાની હોય પેઢીની અંદર જેટલા જેટલા પણ ભાગીદારો છે પેઢીની અંદર જેટલા જેટલા પણ ભાગીદારો છે ને એ બધા જ ભાગીદારોના પૂરેપૂરા નામ એ બધા જ ભાગીદારોના પૂરેપૂરા નામ પૂરેપૂરા સરનામા અને આધાર કાર્ડની વિગત પાન કાર્ડની વિગત બધી જ વિગત કરારનામામાં લખવાની હોય છે કયું તો કે લેખિત કરારનામું હોય તો કેવું કરારનામું લેખિત કરારનામું હોય તો દરેક ભાગીદારના નામ ધ્રુવીબેન સુતરિયા છે સમાજ વિદ્યા સાહેબ છે નામ અહીંયા છે પણ હોઠે નથી અ બોલો દરરોજ આપણે નામ લેતા હોઈએ તો એ સામાજિક વિજ્ઞાનના સાહેબનું નામ સાહિલભાઈ વેકરિયા છે કેવા સાહેબ છે આ નસીદ સાહેબ છે ઓકે આ માની લો કે ભાગીદારો છે તો દરેક ભાગીદાર નામ ભાવેશભાઈ કાકડિયા જો યાદ આવી ગયું રેડી ભાવેશભાઈ કાકડિયા છે ધ્રુવીબેન સુતરિયા છે સાહિલભાઈ વેકરિયા છે અને હિરેનભાઈ નસીદ છે બધા અલગ અલગ ભાગીદારો છે જે ધોરણ 10 માં કામ કરે છે કયા ધોરણમાં કામ કરે છે ધોરણ 10 માં કામ કરે છે તો દરેકના નામ દરેકના સરનામા દરેકના આધાર કાર્ડ નંબર દરેકના પાન કાર્ડ નંબર બધું જ વિગતો લેખિત કરારનામું હોય તો લેખિત કરારનામાની અંદર લખવામાં આવે છે રાઈટ આગળ જોઈએ તો કે પેઢીની વિગતો કોની વિગતો પેઢીની વિગતો જો લેખિત કરારનામું બનાવેલું હોય કેવું કરારનામું લેખિત કરારનામું બનાવેલું હોય તો તમે જ્યારે કરાર કરવા બેસો નિયમો લખવા બેસો તો એમાં પેઢીનું નામ પેઢીનું સરનામું પેઢીના પાન કાર્ડ નંબર વગેરે દરેક બાબતનું લખાણ કરવું જરૂરી છે જો મૌખિક તમે કરાર કરો તો કોઈ જરૂરી છે નહીં ત્રણ ગુણના દાખલામાં ગુણના દાખલામાં આવ્યો છું હેડિય તો આ હતું ત્યારબાદ ત્રીજું છે ધંધાનો પ્રકાર ત્રીજું આપણને શું આપ્યું છે ધંધાનો પ્રકાર જો તમે લેખિત કરાર લખેલું છે જો તમે લેખિત કરાર નામું લખેલું છે આપવામાં આવે છે તમે કયા પ્રકારનો ધંધો કરવા માંગો છોડી તમે કયા પ્રકારનો ધંધો કરવા માંગો છો એ ધંધાનો પ્રકાર લેખિત કરારનામામાં માં લખેલો હોવો જોઈએ ફટોફટ તમારા ધોરણ બાર જાજુ ભણવાનું હોય નહીં વેકેશન હોય એટલે અડધી કલાક જ ભણવાનું હોય બહુ જાજુ ભણવાનું ન હોય પછી છે ને ક્રિકેટ રમવા જવાનું હોય મને ખબર છે બધાને ઓકે હા દસમું પૂરું ઓકે ઓકે આ તો તમારા ભાઈ બહેન માટે છે તમારે તો દસમું પૂરું જ છે પણ તમારા ભાઈ અથવા બહેન અથવા કોઈ પણ શિક્ષક હોય કોઈ પણ શાળા હોય એ માટે છે ગણિત શિક્ષક આ તો તમે કોમેન્ટ એટલે મેં જરા કહી દીધું બાકી આના વિશે હું હતો નહીં પણ આ તો છે તમે કોમેન્ટ કરી એટલે કહી દીધું રાઈટ આ એક સરસ મજાની લેટેસ્ટ છે પાઠ્યપુસ્તક અને પ્રેક્ટિસ વર્ક બંનેનો અદ્ભુત સમન્વય પ્લસ કરેલું છે બેઝિક સ્ટાન્ડર્ડ બધા માટે છે ચાલો એના પછી ભાગીદારીનો આરંભ

અને એ અંગેની વિગતો કરારનામામાં સમાવેશ કરવામાં આવે છે હવે જે પછીનું આવે છે ને એ મેન છે હવે પછીનું જે આવે છે ને એ કેવું છે મેન છે રાઈટ ઓકે હવે પછીનું જે આવે છે મેન છે એમાં કોનો સમાવેશ થાય છે તો કે પાંચ નંબરનું મૂડી જો તમે લેખિત કરારનામું બનાવો છો જો તમે લેખિત કરારનામું બનાવો છો તો લેખિત કરાર નામું તમે જે બનાવો છો સર શકું ઓકે એટલે ઇલેવન્થમાં હું કોમર્સ લેવાનો છું કારણ કે ધોરણ બારમાં પણ કોમર્સ ના વિદ્યાર્થીઓ માટે બે હાજર ત્રેવીસ બે ચોવીસ માટે સંજીવની બેચ છે ઓકે એટલા માટે ચાલો મૂડી તો કે દરેક ભાગીદારી પેઢીમાં કેટલી મૂડી લાવશે તેનો ઉલ્લેખ જો લેખિત લેખિત બનાવેલું હોય ને તો એ કરવો જરૂરી છે દરેક ભાગીદાર કેટલી કેટલી મૂડી લાવશે જો લેખિત કરાર નામું બનાવેલું હોય તો એમાં કરવો જરૂરી છે ઓકે અને જો લેખિત કરાર નામું બનાવેલું ન હોય તો સર તો કે જો લેખિત કરારનામું બનાવેલું ન હોય તો કઈ લખવાની જરૂર જ નથી જો લેખિત કરારનામું બનાવેલું ન હોય તો લખવાની કોઈ જરૂર છે નહીં ઓકે આગળ દરેક ભાગીદારે મૂડી લાવવી ફરજિયાત નથી આપણે જોઈ ગયા પહેલા લેકચરમાં આપણે પહેલા લેકચરમાં જોઈ ગયા હતા કે દરેક ભાગીદારે મૂડી લાવવી ફરજિયાત નથી શું કામ કારણ કે માની લો કે કોઈ પાસે વ્યક્તિ પાસે આવડત છે કોઈ વ્યક્તિ પાસે શું છે છે આવડત આવડત તો એ પોતાની અને પૈસા એ રીતે પણ કામ કરી શકે છે ઓકે એટલા માટે દરેક ભાગીદારે મૂડી લાવવી ફરજિયાત નથી હવે પોઈન્ટ આવ્યો છે એ ત્રણ ગુણના પરીક્ષામાં કામ આવે એવો છે ઓકે હવેના જે પોઈન્ટ છે મૂડી પર વ્યાજ આ મૂડી ઉપર વ્યાજ એક ગુણમાં એમસીક્યુમાં ત્રણ ગુણના દાખલામાં પૂછાઈ શકે કે કરારનામા મૂડી પર વ્યાજ આપવું કે નહીં અને આપવું તો કેટલા ટકા આપવું

ઉલ્લેખ હોય તો આપવું ઓકે અને જો ઉલ્લેખ ન હોય તો આપવું નહીં આ એમસીક્યુ અને એસ ત્રણ ગુણના દાખલામાં પૂછાઈ શકે એમસીક્યુ અને ત્રણ ગુણના દાખલામાં પૂછાઈ શકે છે ઓકે બીકમનું પણ ક્યાં કઈ કરોને બીકોમ નું તો કઈક કરીએ ચાલો ને ઓકે ચાલો એના પછી તો કે યસ આપ સૌ જાણો છો મારે બહુ બોલવાની જરૂર નથી ટૂંકમાં ત્રીસ સેકન્ડમાં બતાવું તો આ એપ્લિકેશન ના થ્રી સ્ટાર કહી શકાય એવું છે બાકી બધા બીજા બધા આપે જ છે

ઓકે ઓકેઉન્ટમાં તમે છે ને પાર્ટ ટુ કર્યો હોત ને પરફેક્ટ તો બી કોમમાં પાર્ટ ટુ જ આવે છે હવે યુનિવર્સિટી વાઇઝ અલગ અલગ હોય એટલે કે તમે કઈ યુનિવર્સિટીમાં ભણો છો ને એ પાછું આપણે જોવું પડશે ઓકે ચાલો એના પછી તો કે એના પછી છે ઉપાડ ધંધાનો માલિક ધંધામાંથી રોકડ માલ કે મિલકત લઈ જાય એને શું કહેવાય ઉપાડ ધંધાનો માલિક ધંધામાંથી રોકડ માલ કે મિલકત લઈ જાય એને શું કહેવાય

એટલે એક ઉપાડ કરે પણ કેટલું કરે એ પણ લખેલું હોવું જોઈએ ઓકે તમે પણ પેપર ચેક કરવા જાવ જાવ છો 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 પછી ચિહ્ન નહીં કરવાનું ટપકું મૂકી દેવાનું ઓકે કોમર્સમાં તમે પણ પેપર ચેક કરવા જાઓ છો પછી ટપકું મૂકી દો પ્રશ્ન ચિહ્ન નહીં કરો ચાલો ભાગીદારી કરારનામામાં કરવામાં આવે છે રાઈટ

ભાગીદારી કરારનામામાં કરવામાં આવે છે ઓકે ભાગીદારી કાયદામાં ભાગીદાર પાસેથી ઉપાડ પર વ્યાજ વસૂલ કરવા અંગેની કોઈ જોગવાઈ નથી આનો મતલબ એ શું થયો કાં તો એમસીક્યુ માં પૂછાઈ શકે કાં તો ત્રણ ગુણના દાખલામાં તમને મદદરૂપ થશે મતલબ શું થાય સાહેબ હું ઉપાડ ઉપર વ્યાજનો જો ઉલ્લેખ હોય ઉલ્લેખ હોય તો વસૂલ કરવું કોણે પેઢીએ અને જો ઉલ્લેખ ન હોય ઉલ્લેખ ન હોય તો વસૂલી શકે નહીં ઓકે વસૂલી શકે નહીં જો ઉલ્લેખ હોય તો વસૂલ કરવાનું ન ઉલ્લેખ હોય તો વસૂલી શકે નહીં થઈ ગયો એકદમ ક્લિયર ત્રણ ગુણના દાખલામાં કામ આવે અથવા તો પ્રમાણ નફા નુકસાન નુકસાનના પ્રમાણમાં આપણને શું કીધું છે તો કે નફા નુકસાનના પ્રમાણમાં તમે પણ પેપર ચેક કરવા છો નહીં એમ સર અરે એમ કહું છું કે તમે પણ પેપર ચેક કરવા છો કે નહીં એમ સર અરે મેં તમને જવાબ આપ્યો મેં તમને જવાબ આપ્યો તમે સમજી શક્યા નહીં મારી વાત સમજો ફરી વખત તમારો સવાલ વાંચું છો સર તમે પેપર ચેક કરવા જાવ છો ટપકું મૂકી દો પ્રશ્ન ચિહ્ન નહીં કરો થોડુંક મગજ કરશો થોડુંક મગજ કરશો સર તમે પણ પેપર ચેક કરવા જાઓ છો ટપકું કરી દો પ્રશ્ન દાખલામાં મોટા દાખલામાં બધામાં ઉપયોગી છે ત્રણ ગુણના દાખલામાં મોટા દાખલામાં બધા જ દાખલામાં ઉપયોગી છે રેડી આઈ હોપ કે તમને તમારો જવાબ મળી ગયો હશે

કયા પ્રમાણમાં વેચાશે નફો કે નુકસાન કયા પ્રમાણમાં વેચાશે તેનો ઉલ્લેખ કરાર નામામાં કરવામાં આવે છે કયા પ્રમાણમાં વેચું

અગિયાર કોમર્સના વિદ્યાર્થી મિત્રો માટે પણ રેડી ચાલુ થશે ટેન્શન લ્યો માં નવ્વાણું બે ચુમ્માલીસ પિસ્તાલીસ ચારસો હાલો હવે ભારતીય અરે વાહ ભાઈ વાહ રાજભાઈ શું કીધું ભારતીય ભાગીદારી કાયદો ક્યારે અસ્તિત્વમાં આવ્યો ઓગણીસો ને બત્રીસ માં એમાં કલમ ચાર માં ભાગીદારીની વ્યાખ્યા હતી આપણે ગઈ વખતે જોઈતી ઓકે ગઈ વખતે આપણે જોઈતી ઓકે ચાલો તો એ ભારતીય કાયદા મુજબ ધંધાનો નફો કે નુકસાન સાત ચેપ્ટરમાં આ પોઈન્ટ ઉપયોગી છે એટલા માટે આજનું ટાઇટલ તમે જોઈ લેજો એક થી સાત ચેપ્ટરમાં ઉપયોગી છે જો હું અહીંયા લખી દઉં છું જો નફા નુકસાનનું નફા નુકશાનનું પ્રમાણ આપેલ હોય તો તે લેવું જો નફા નુકશાન બી એના લેક્ચર ક્યારે આવશે બી એના લેક્ચર ચાલુ જ થઈ ગયા જ ભાઈ ગઈકાલે જ બી એન લેક્ચર હતો ઓકે અને જો જો નફા નુકસાનનું પ્રમાણ આપેલ ન હોય તો સરખું લેવું એમસીક્યુ માં પૂછાતો સવાલ શેમાં પૂછાતો સવાલ સાહેબ તો કે એમસીક્યુ માં પૂછાતો સવાલ એમસીક્યુ માં પૂછાતો સવાલ રેડી ઘણા એમપી એમપી કરતા હોય ને ભણાવતા હોય ને સાહેબ તમારી શાળાકીય પરીક્ષા હોય તમારી શાળામાં ભણાવતા હોય કે કોઈ ઓનલાઈન પ્લેટફોર્મમાં ભણાવતા હોય કે ઓફલાઈન પ્લેટફોર્મમાં ભણાવતા હોય જે પ્લેટફોર્મમાં ભણાવતા હોય એ પહેલું બીજું ત્રીજું ચોથું જેટલા પ્લેટફોર્મ હોય ટ્રેનના જેમાં પણ ભણાવતા હોય એમાં સાહેબ ભણાવતી વખતે કાંઈક ની કાંઈક તો આઈએમપી હિટ આપે છે આપણે સમજવાની જરૂર છે ઓકે આપણે સમજવાની જરૂર છે

ભાગીદારોએ પેઢીને આપેલી લોનનું વ્યાજ એટલે કે ભાગીદારની લોનનું વ્યાજ શું છે ભાગીદારની ભાગીદારની લોનનું લોનનું વ્યાજ વ્યાજ તો કે ઓહ સાહેબ એટલું મોટું છે ટૂંકમાં હું હમણાં તમને સમજાવી દે પહેલા વાંચી લો જ્યારે કોઈ ભાગીદાર પોતાની પેઢીને લોન આપે તો એ લોન ઉપર વ્યાજ કેટલું આપવું તેની જોગવાઈ કરારનામામાં કરવામાં આવે છે જો કરારનામામાં આ અંગેની જોગવાઈ ના હોય તો ભાગીદારીના કાયદાની જોગવાઈ મુજબ તેવા ભાગીદારને પેઢીએ આપેલી લોન બાદ ભાગીદારે પેઢીને આપેલી લોન ઉપર વાર્ષિક છ ટકા વ્યાજ ચૂકવવાનું હોય છે ભાગીદારને ચૂકવેલું લોન પરનું વ્યાજ ધંધા માટે ખર્ચ ગણાય છે ધંધા માટે શું ગણાય છે

તો નાનું એવું હું લખી નાખું છું કે ભાગીદારની ભાગીદારની લોન નું વ્યાજ જો ઉલ્લેખ હોય તો એ પ્રમાણે આપવું અને જો ઉલ્લેખ ન હોય ઉલ્લેખ ન હોય તો છ ટકા આપવું થઈ પણ આપણી સ્કૂલ ચાલુ થઈ ગઈ છે તમારી સ્કૂલ ચાલુ થઈ હોય કે ન થઈ હોય કઈ નહી પણ જેમાંથી તમને ઘણું જાણવા મળે છે ઘણું શીખવા મળે છે ઓફલાઈન માં ઓનલાઈન જેવી તમને જે મજા મળે છે એ સ્કૂલ ચાલુ થઈ ગઈ છે જોડાવો નો ન ભૂલતા તમને નહીં આપી શકે આ નહીં આપી શકે અને આ નહીં આપી શકે બાકીનું બધું બધા આપે છે રેકોર્ડિંગ આપે છે આઈએમપી આપે છે પ્રેક્ટિસ આપે છે ડાઉટ સેશન આપે છે મોટિવેશન એ આપે છે એમાં આપણે કોઈ ના પાડતા નથી પણ લાઈવ ક્લાસ જો આપવા હોય તો એ માત્ર ને માત્ર વિદ્યાકુલ એપ્લિકેશન એટલે સ્કૂલ બંધ હોય કે ચાલુ હોય કે કોરોના હોય કે ઓકે ચાલો ટૂંકમાં ત્રીસ થી ચાલીસ સેકન્ડમાં માં સમજાવી દો બહુ વધારે ટાઈમ નહી લો આ નવું કઈક મટીરિયલ આવ્યું છે બે બાવીસ અને ત્રેવીસ માટે ધોરણ દસ ગણિત શિક્ષક એવું નામ આપેલું છે અને ધોરણ દસ વિજ્ઞાન નામ આપ્યું છે પેલો રિડ અને સંપર્ક કરો આ નંબર ઉપર તમારે સંપર્ક કરવાનો છે તો તો અથવા તમારી આજુબાજુની સ્ટેશનરી હોય ત્યાં જઈને આનો સ્ક્રીનશોટ પાડી લેજો તમારી આજુબાજુની જે સ્ટેશનરી હોય ત્યાં તમારે જવાનું છે અને ત્યાં જઈ અને તમે આ પુસ્તક મંગાવી શકો છો અથવા તો

એના પછી ભાગીદારોને પગાર બોનસ કમિશન કે મહેતાણું ભાગીદારને પગાર બોનસ કમિશન કે મહેનતાણું ઓકે ધોરણ બારનું હોય તો મોકલો ધોરણ બારનું આપણે એક જ છે આ કેમ ધોરણ નવ નું છે એમ નવ દસ અગિયાર બાર કારણ કે દસમા માંથી કદાચ બાર થી પૂછાય આપણે બારમા માંથી તો શું હોય સેમ જ હોય ઓકે ભાગીદારને પગાર બોનસ કમિશન કે મેં તાણું તો કે જ્યારે કોઈ ભાગીદાર પેઢીમાં સક્રિય રીતે એક પેઢીમાં વહીવટ તેમજ સંચાલન કરતો હોય આપણે વ્યાખ્યા હતી ખબર છે ભારતીય ભાગીદારી કાયદો ઓગણીસો બત્રીસ કલમ ચાર મુજબ ભાગીદારી પેઢી એ એવા વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જે બધા દ્વારા અથવા બધા વતી કોઈ એક દ્વારા બધા દ્વારા અથવા બધા વતી કોઈ એક દ્વારા ચલાવવામાં આવતા ધંધાનો નફો વહેંચવા સંમત થાય ઓકે તો અહીંયા એ જ આપ્યું છે કે જો કોઈ ભાગીદાર પેઢીમાં સક્રિય રીતે કામ કરતો હોય તો એવા ભાગીદારને પેઢીમાંથી પગાર બોનસ કમિશન કે મહેનતાણું ચૂકવવાનું થાય તો એ અંગે કરારનામામાં ઉલ્લેખ કરેલો હોવો જોઈએ અને જો કરારમાં ઉલ્લેખ ન હોય તો મહેતાનું આપી શકાય ધોરણ બાર ચેપ્ટર એક ઓકે થઈ ગયું ને એનો મતલબ એમ થયો કે કરાર નામા ઉલ્લેખ હોય તો આપવું પગાર બોનસ કમિશન કે મહેતાનું અને જો કરાર ન હોય તો આપવું નહીં શું પગાર બોનસ કમિશન કે મહેતાણું હે આ બધા જ પોઈન્ટ યાદ રાખવાના છે એ સબ પોઈન્ટ ક્યાં કરના તો કે સાથે જ આજનો ક્લાસ આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ ફરી વખત મળીશું એક નવા પોઈન્ટ સાથે નવા દાખલા સાથે બોર્ડમાં પરીક્ષામાં પૂછાતા હોય એવા દાખલા સાથે આવતા બુધવારે જય હિન્દ જય ભારત